નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના બોભા ખાતે આવેલ સ્મશાન ગૃહ ખાતે બોભા ગામના યુવાનો દ્વારા આયુર્વેદિક વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અમદાવાદના શિવરંજની વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માતની ઘટના. અકસ્માતના સીસીટીવી આવ્યા સામે. બગસરાના જોડિયાવદર ગામે વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત મહિલા મંડળ દ્વારા મહિલાઓ સ્વરોજગાર મેળવી પગભર થાય તેવા હેતુ અન્વયે તાલીમ યોજાઈ. કેશોદમાં પીજીવીસીએલ નાયબ ઇજનેર વિદાય સન્માન સમારંભ યોજાયો. પાલીતાણા શેત્રુંજય યુવક મંડળ સમસ્ત જૈન સંઘ દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો. વડાલી શહેરમાં આકાશમાં સર્જાયું મનોરમ્ય દ્રશ્ય, જોવા મળ્યું મેઘધનુષ. રોડ, પાણી અને ગટરની પ્રાથમિક જરૂરિયાતોના અભાવે લાંબાના નાગરિકોએ દેખાવો કર્યા. સુરતમાં મહિલા પ્રોફેસરે આપઘાત કરી લેતા ભારે ચકચાર. રાજ્યમાં એસટી બસોને નાઇટ કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી. સ્ટોકના અભાવે આવતીકાલે પણ શહેરમાં રસીના ધાંધિયા રહેશે. આજે 22,506 નાગરિકોને વેક્સિન અપાઈ. ઉદ્યોગપતિ ઘણી વખત રાગ દ્વેષના કારણે રાજકારણમાં જોડાતા હોય છે, સીઆર પાટીલ. 59 કરોડના ખર્ચે બનતા રેલવે ફ્લાયઓવર બ્રિજ ફાસ્ટ ટ્રેક પર. ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના ગુણ ઓનલાઈન મોકલવાનો પ્રારંભ. વેક્સિનેશનના સ્ટોક વગર સરકારે કરેલી જાહેરાતથી હોબાળો મચ્યો. આદિવાસી હિન્દુ છે એવું કોઈ જગ્યાએ લખેલું હોય તો બતાવો, મહેશ વસાવાએ છેડ્યો વિવાદ. સુપ્રીમ કોર્ટે 31 જુલાઈ સુધી એક રાષ્ટ્ર એક રાશન કાર્ડની યોજના લાગુ કરવાના આદેશ આપ્યા. મુંબઈમાં મહારાષ્ટ્ર સરકારે માત્ર 35 દિવસમાં ઊભી કરી 2,170 બેડની કોવિડ હોસ્પિટલ. ચારધામ યાત્રા પર ઉત્તરાખંડ હાઈકોર્ટે મૂક્યો સ્ટે. પૂજા અર્ચનાનું થશે જીવંત પ્રસારણ. ભારતે ચીનની સરહદે વધારે 50,000 સૈનિક યુએનમાં જમ્મુમાં ડ્રોન હુમલાનો મુદ્દો ઉઠાવતા કહ્યું, આતંકી ષડયંત્રો પર ધ્યાન આપવું જરૂરી. ભારતે ચીનની સરહદે વધારે 50,000 સૈનિક ખડક્યા, તર્ક વિતર્ક શરૂ. તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZSTV.